परंतु मैं जयरे त्रण चार वर्ष नो हतो ने मैं जयरे आंगणवाड़ी में जतो हतो ने मने भणावनार जे सविता बेन हता आजे पण हयात छे एमणे जे रीते मने भणाव्यो हतो अने एमणे जे रीते मारी काळजी राखेली हती एवी ज रीते आ होद्दा पर आवीने मारा सविता बेन जेवी बहेनोनी काळजी राखवानी जवाबदारी पण मारी छे। कोई पण विस्तारनी होय, कोई पण समाजनी होय अने गमे ते होय मारे एनी काळजी एटला माटे राखवी जोईए के हूँ एक धारासभ्य छूं अने आखा गुजरातनो धारासभ्य छूं। मारे आखा गुजरातना आंगणवाड़ी बहेनोना प्रश्न होय, खेडूतोना प्रश्न होय, विद्यार्थीओना प्रश्न होय के कोई एवो कचड़ायेलो वर्ग होय एना प्रश्न होय एना प्रश्नने विधानसभा सुधी मारे लई जवानी जवाबदारी छे एटला माटे हूँ तमारी साथे ऊभो छूं। કપરાડાની આશા વર્કર બહેનોની એક એ પણ ફરિયાદ હતી કે જ્યારે કોઈ રજૂઆત કરવા જાય છે અને બિલોનો હિસાબ માંગવા જાય છે અને જે નાણાં કપાય છે એ કોના ખાતામાં જાય છે એના માટે પૂછવામાં જાય છે ત્યારે એમને કંઈ ઉપરથી દબાણ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે વધારે બોલશો તો તમને છૂટા કરી દેવામાં આવશે। હકના પૈસા તો જાય જ છે, પણ હકના પૈસા ક્યાં જાય છે, હકના પૈસા કેમ કપાય છે એ પૂછવા જાઓ તો તમારી નોકરી જાય છે। ત્યાં બેસેલી બહેનોમાંથી એકને પણ ખોટી રીતે નોટિસ મળી, એકને પણ ખોટી રીતે હેરાન કર્યા તો આ તમામ આગેવાનો સાથે અમે જવાબ લેવા માટે અમારે નહીં આવું પડે કાળજી આપી છે। ખોટી રીતે એટલા માટે કે એમણે જ્યારે પણ આવી રીતે ભેગા થવાના હોય તો અમને જાણ કરવી પડે। શા માટે બેન પોતાના હક માં ગયો, અધિકાર માટે તો અધિકાર માટે લડવાનો અધિકાર નથી, બોલવાનો અધિકાર નથી। તમે અધિકાર કક્ષાએ જો તમે એમને સાંભળતા હોય સુપરવાઇઝર દ્વારા ગેરવર્તન કરવામાં આવે છે અને એ સમય પણ મેં તમને કીધું હતું હું અહીંયા બોલી જાઉં પછીથી કોઈ આંગણવાડી વર્કર પાસે કોઈ ધાક ધમકી નહીં આવી છતાં ભાઈ કે હું ત્યાં પહોંચું તે પહેલા સુપરવાઇઝર ત્યાં પહોંચીને આંગણવાડી વર્કર પાસે જબરજસ્તી લખાવી દીધું કે અમે તાલુકા પંચાયત સભ્ય પાસે કોઈ પણ જાતની ફરિયાદ કરેલી નથી, ચોપડા અમારા ફેંકેલા નથી અને એ બેનને જયારે પૂછવામાં આવ્યું ત્યારે બેન એમ કે બેન અમારા અમારે તો આમાં નોકરી નોકરી જવાનો સવાલ છે એટલે એ બેન એમ કેતો કે રજૂઆત નહીં તો બેન અમે રજૂઆત કરવા જ ગુજરાતબેન આવું હતું નહીં વર્તન શું કરું તમારે સાથે આવું થયું નથી એ થયું નથી એ કેમ બોલ્યા છે એ બેન ઉપર એટલું પ્રેશર આવે અહીંયા અમારા આદિવાસી લોકોને સમજી નહીં શકતા હોય તો ખુરશી ખાલી કરી અમારા ટેક્સના પૈસે તમને પગાર ચૂકવ્યા છે તમારે એમને સંભાળવાની જવાબદારી તમારી છે માટે એટલે પણ હેરાન કર્યા તો હવે જવાબ લેવા પાંચ જણા નહીં આવું 5000 જણા આવશે બરાબર એ તો અમે કહી આજે થયા જ છે આજે થયા છે અમે ત્યાં વિનંતી કરી છે અમે 16 તારીખે પાછા આવેદન પત્ર પ્રશ્નનું આપવા જવાના છે આજે ટીડીઓ સાહેબ ની હતા એટલે તમને મળવા માટે આવ્યા છે અને 16 તારીખ આજ બહેનોને આજ તેડાગરના બહેનોને બધાને લઈને અમે આવેદન પત્ર આપવાના છે। આજે એટલા માટે આવેદન પત્ર નથી આપવાના કે હજુ પણ તમે બધા છે તમે કેટલો સહયોગ કરે છે એ લોકોને ને એ લોકો કેટલો સહયોગ કરે તમને એ પ્રમાણે ચાલુ છે આપણે કોઈ બીજો વિગ્રહ નથી કરવાનો તમારા સાથે લઈને કામ કરો છો પણ તમે ડરાવશો તે બી અમે ચલાવશો અમે વાંસદામાં બી કર્યું જ છે અમે નવસારીમાં બી કર્યું જ છે પણ તમારા વચ્ચે સુમેળ ભર્યો સંબંધ હોવો જોઈએ એક અધિકારી અમને કીધું અત્યારે પાછા આવતી વખતે કે વરસાદના સમયમાં રિપોર્ટિંગ કરવાનું માંગીને અહીંયા બોલાવો તો 2-4 વિસ્તાર એવા છે જ્યાંથી ક્રોસ કરીને આવ્યો એ લોકો આખી રાત બીજાના ઘરે રહેવું પડ્યું જો તમારા સુપરવાઇઝર ત્યાં જઈને મિટિંગો કરતા અંતરિયાળ વિસ્તાર છે જંગલ વિસ્તાર છે તો એ ત્યાં જઈને મિટિંગ કરતો અહીંયા સુધી બધા આવું નહીં પડે 40-50 કિલોમીટર આવું નહીં પડે ભાડા ખર્ચવાની પડે સાંજ સુધી પાછા ઘરે જવાનો પ્રશ્ન એ બધા જ પ્રશ્નોને તમે સારી રીતે કરી શકો છો તો એક સારી રીતે લાઇસન્સિંગ કરીને કરો ને અમે 16 તારીખે અહીંયા આવેદન પત્ર આપવા છે એટલે મહેરબાની કરીને કોઈ ઉપર દબાણ કરતા નહીં આપણે બંધારણની રીતે પોતાના હક અધિકાર માંગવાનો બધાને હક છે બધાને રાઈટ છે એટલે ઉપરથી બી તમને કોઈ કે પછી તમને કદાચ ખબર પડે 16 તારીખનું મને ખબર પડી ને 2 રૂપિયા દબાવું એ વાત ખોટી એ લોકોનો પગાર કાપવાનો હોય તો એ લોકો તૈયાર છે પણ બધા જ ને પોતાનો હક અને અધિકાર માંગવાનો હક છે એમને એમની રીતે હક અને અધિકાર માંગવા દે અમે સહકારમાં છીએ। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આંગણવાડી બહેનોના પ્રશ્ન અને સમસ્યા સાંભળવા માટે આજે અમે કલ્પેશભાઈ રમેશભાઈ રવિભાઈ ભાસ્કરભાઈ માધુભાઈ કુંજાલીબેન તમામ આગેવાનોની સાથે અમે એમના પ્રશ્નો સાંભળ્યા ખૂબ
दुख थयुं ज्यारे आदिवासी विस्तार ना अंतरियाळ विस्तार ना बहनों आटली बधी मेहनत करीने बाळकोने उछेरे छे भणावे छे एमनी तंदुरस्तीनी काळजी राखे छे त्यारे एमना बधा बिलोना पैसा छेल्ला 8-9 महिनाथी बाकी होय एमने नियमित पगार न मळतो होय अने एवो ज्यारे पोताना अधिकार माटे पोताना हक्को माटे अवाज उठावे छे त्यारे एमने दबावानो प्रयत्न करता होय छे। आवा समये अमे सीडीपीओ ने पण मळ्या, रिटायर बहनों जे हता तेमनी ग्रेज्युएटी ना प्रश्नो हता, पैसा एमने मळ्या ना हता, एमने पण रजूआत करी अने आवनारी 16 तारीखे सोमवारे आ बहनोनी साथे आंगणवाड़ी बहनोनी साथे टेढ़ा घरवाड़ी बहनोनी साथे मिनी आंगणवाड़ी बहनोनी साथे तमामनी साथे अमे टीडीओ ने आवेदन पत्र आपीशुं ने अमारा प्रश्न जो तरत सोल्व नहीं थशे, प्रश्न दूर न थशे तो अमे आवनारा दिवसों में बहनों साथे जे महिला सशक्तिकरण नी वातो करे छे अमे बहनोनी शक्ति बताई देशुं। तो शू आदिवासी विस्तार ना लोको मेहनत करशे अने कमीशन ना पैसा ना भाग रूपे तमे एमना पैसा कापशो अने तमे तमारा खिस्सा भरशो? કેટલી બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, કેટલી બહેનો દ્વારા સ્લીપ મૂકવામાં આવી છે, બતાવવામાં આવી છે કે આટલા આટલા પૈસા અમારા કપાય છે કેન્દ્ર અમારા કેન્દ્રમાંથી, એક બહેનોના જે કેન્દ્ર હોય છે એ વિસ્તાર એવી વિભાગમાંથી સુપરવાઇઝર દ્વારા એમને ટોર્ચર કરવામાં આવે છે, કહેવામાં આવે છે કે તમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે છે, શું કામ? કારણ કે કમિશનના પૈસાના હિસાબ માંગશો તો તમને છૂટા કરી દેવામાં આવશે। કેમ ભાઈ, કમિશન તમને પગાર નથી મળતો, સુપરવાઇઝરને પગાર નથી મળતો, ઉપરના અધિકારીઓને પગાર નથી મળતો, આ લોકોના કમિશન જે આશા વર્કરો 8-10 હજાર પગારમાં કામ કરે છે એના કમિશન ઉપર તમારું ઘર ચાલે છે, એના કમિશન થકી તમારા છોકરાઓ ભણે છે કે તમારે એમનામાંથી કમિશન લેવું પડે, અને જો કમિશનનો હિસાબ માંગવાનો તો પાછો નોકરીમાંથી છૂટા કરી દેવાની ધમકી આપવામાં આવે છે। હવે વિચારવાનું એ જ રહ્યું છે કે સરકાર ખરાબ છે કે સરકારના અધિકારીઓ ખરાબ છે, એ સમજ નથી પડતું। સરકારનો આ બાબત ઉપર ધ્યાન કેમ નથી જતું? આ વસ્તુ આદિવાસી વિસ્તારમાં જ લોકોને કેમ વેઠવી પડે છે? કારણ કે આદિવાસી વિસ્તારના લોકો બોલી નથી શકતા, રજૂઆત કરી નથી શકતા, એમના હકના પૈસા પણ તમે ખાઈ જશો તો એ બિચારા બોલશે નહીં, એટલા માટે આ વસ્તુ આદિવાસી વિસ્તારમાં જ થાય છે।